दावते नामनु विनाशी वावाजोडुं तो चाल्यु गयु पण पाछळ छोड़तु गयु अनेक मुसीबतो। वावाजोडा दरमियान ओलपाड तालुकाना 6 इंच जेटलो वरसाद खाबकता विस्तारना खेतरोमां पाणी भराई गया। त्यारे हाल सायण सुगर द्वारा खेतरोमां पाणी भराई जता शेडीनी कामगीरी अटवाई छे। त्यारे सुगर फेक्टरीना खेडूतोने खेतरमां उभी रहेल शेडी पाकना रूपिया आपवानुं नक्की करी शेडी न कापवानो निर्णय। हवे खेडूतो पोतानुं खेतर साफ करवा शेडीना पाक पर ट्रेक्टर फेरवी नाश करी रह्या छे। સાયણ સુગર મિલની શેરડી 2100 એકરમાં પાક ઉભો થઈ જતા ખેડૂતો અને સુગર મિલને મોટા પાયે નુકસાન થવાનો વારો આવ્યો છે। તાવતે નામનું વિનાશી વાવાઝોડું સુરત જિલ્લામાં ખેતીના પાકોને મોટું નુકસાન થવા પામ્યું છે। 6 ઇંચ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા શેરડી કાપડી બંધ કરવાની સાથે સુગર મિલ બંધ કરવાની નોબત આવી છે અને ખેડૂતોના ખેતરોમાં હજી પણ શેરડીનો પાક ઉભો છે। ત્યારે સીવાણ ગામના ખેડૂત ખેતરોમાં ઉભો શેરડીનો પાક નાશ કરવાની કામગીરીમાં કરી રહ્યા છે અને પોતાના 16 વીઘા ખેતરોમાં ઉભા પાકને ટ્રેક્ટર ફેરવી દીધો છે। આવા ઓલપાડ તાલુકાના અનેક ખેડૂતોએ શેરડીના ઉભા પાક પર ટ્રેક્ટર મર્ચલિંગ કરવાની કામગીરી શરૂ કરી છે, જેનો વીઘાનો 5000થી વધુ ખર્ચો આ કામગીરી કરી રહ્યા છે। વાવાઝોડામાં ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાતા સાયણ સુગર દ્વારા કાપણી કર્યા વગર જ પિલાણ કામગીરી બંધ કરી દીધી છે અને ખેડૂતોને ઉભા પાક શેરડીના રૂપિયા ખેડૂતોને આપવાનું નક્કી કર્યું છે। ત્યારે નિર્ણયના લીધે સાયણ સુગર મિલને પણ વધારાનો 13 થી 15 કરોડનો કબજો બોજો પડ્યો છે। મારું નામ કિશોરભાઈ ઠાકોરભાઈ પટેલ, ગામ સીવણ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। હવે વાવાઝોડાથી શેરડીના પાકને જે ઊભી રહી ગઈ નુકસાન થયું છે, પણ સુગર ફેક્ટરી જે વળતર આપવાની એટલે અમને સંતોષ છે એનાથી, ને આ રીતે અમે ટ્રેક્ટરથી મલ્ચિંગ કરશું એટલે ચોમાસા દરમિયાન બધું જ કચરો અંદર કોઈ જશે અને જમીન ફળની ફળદ્રુપતામાં વધારો થશે। કેટલા વીઘાનું ખેતર છે, કેટલો શેરડીનો પાક કર્યો હતો અને કેટલું ટ્રેક્ટર કર્યું? 16 વીઘાનું ખેતર છે ને 16 વીઘા શેરડીનો લાંબ પાક હતો ને એની પર ટ્રેક્ટરનું ફેરવાનું કામ ચાલે છે હમણાં, ને આ ટ્રેક્ટરની આ શોટ છે અત્યારે તો ખેડૂત લોકો ખેતર ચોખ્ખા કરી શકે, નહીં તો કોઈ મજૂરની તો લેબરનો પ્રોબ્લેમ છે એટલે ખેતર ખેડૂત ચોખ્ખા કરી શકે જ નહીં કોઈ પણ સંજોગ। 16 વીઘાના ખેતરમાં કેટલો ખર્ચો થયો? 16 વીઘાના ખેતરમાં 1 લાખ રૂપિયાનો ખર્ચો થશે ચોખ્ખું કરવાનો। સુગર વળતર આપશે? સુગર અમને પાકનું વળતર આપવાનું છે, એનાથી અમને સંતોષ છે। સુગરે જે નિર્ણય લીધો એ સારો છે? હા, સુગરે નિર્ણય લીધો એ ખેડૂતના હિતમાં લીધેલો છે નિર્ણય। જે હાલમાં કમોસમી વાવાઝોડું થયું એના હિસાબે સાયન્સ સુગર ફેક્ટરીના ખેડૂતોને બહુ પારાવાર નુકસાન થયેલ છે અને તાત્કાલિક ધોરણે મારી બોર્ડ બોલાવીને જે 2011માં કમોસમી વરસાદ પડેલો અને તે પોલિસી નક્કી કરીને જે ગામ વાઇઝ એવરેજ જે પણ ઉત્પાદન થાય એ પ્રમાણે વળતર આપવાનું નક્કી કરેલ છે અને આ ફક્ત ને ફક્ત વાવાઝોડાને અને કમોસમી વરસાદ ડિસેમ્બરમાં પડ્યો એના હિસાબે આ શેરડી ઊભી રહ્યો જવા પામી છે, એના હિસાબે આ ખેડૂતોને ભયંકર નુકસાન થયેલ છે। સુગરમાં કેટલું ખર્ચ થશે ખેડૂતોને? સુગરમાં આ ખેડૂતોને ચૂકવવાનો ખર્ચ 13 થી 15 કરોડ જેટલો થશે। ખેડૂતોને કઈ રીતે ભાવ ચૂકવવાના રહેશે? ખેડૂતોને જે ચાલુ વર્ષે હમણાં જે ભાવ પડ્યો તે પ્રમાણે ભાવ ચૂકવવાના રહેશે, એટલે 2600 2636 વત્તા જે ઇન્સેન્ટિવ 200 રૂપિયા નક્કી કરેલો તે પ્રમાણે ચૂકવવાનો રહેશે।